हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। फ्रेंड्स, तमे गणित गम्मत मा सरवाळाना दाखला तो सीखी ज गया छो ने। आड़ा सरवाळा, उभा सरवाळा, खुट्टा अंक ए बधुं सीखी गया छो ने। तो आजे आपणे बादबाकी सीखीशुं। एमा पहेलो टॉपिक छे लई लो, ते आपणे वस्तुओ द्वारा जोईए। अहीं जुओ, अरे आ शू छे? हा, तो फूल छे। चलो आपरे गणीए। तो एक, बे, त्रण, चार, पांच, छ फूल छे। केटला फूल छे? छ। हवे आमाथी हूँ बे फूल लई लऊं छू। હવે જુઓ તો કેટલા ફૂલ વધ્યા? તો ગણીએ આપણે, એક, બે, ત્રણ, ચાર ફૂલ વધ્યા। અહી જુઓ, આ શું છે? હા, તો પાન છે। ચલો આપણે ગણીએ કેટલા પાન થાય છે તે ગણીએ। જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ। કેટલા પાન થયા? પાંચ। ચલો એમાંથી હું ત્રણ પાન લઈ લઉં છું। એક, બે અને ત્રણ પાન મેં લઈ લીધા। હવે જુઓ તો કેટલા પાન બાકી વધ્યા? તો એક, બે, બે પાન વધ્યા। અહીં જુઓ, આ શું છે? સ્કેચ પેન છે। શું છે? સ્કેચ પેન। ચલો હવે તમે ગણજો। હા, ગણશો ને? હા, ચલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। કેટલી સ્કેચ પેન થઈ? સાત। હવે આમાંથી હું ચાર સ્કેચ પેન લઈ લઉં છું। તો એક, બે, ત્રણ, ચાર। હવે જો તો કેટલી સ્કેચ પેન બાકી રહી? હા, કહો તો। હા, ત્રણ। જો, એક, બે અને ત્રણ, ત્રણ સ્કેચ પેન વધી। ફ્રેન્ડ્સ, આપણે બાદબાકીમાં લઈ લો એ વસ્તુઓ દ્વારા જોયું ને, હવે આપણે ચિત્ર દ્વારા જોઈએ। જો અહીં લખ્યું છે ને, બાદબાકી એટલે બાદ કરવાનું। જો અહીં કેટલા જગ છે તે આપણે ગણીશું। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ। કેટલા જગ છે? છ જગ। જો અહીંયા લખ્યું છે ને, છ। હા, હવે એમાંથી કેટલા જગ ફૂટી ગયા તે જોઈએ। જો, એક, બે, ત્રણ, ચાર, ચાર જગ ફૂટી ગયા। હવે જુઓ, અહીં લખ્યું છે ને ચાર, અહીંયા છ છે એટલે છ લખ્યું છે, અહીંયા ચાર છે, ચાર જગ ફૂટી ગયા તો અહીંયા ચાર લખ્યું છે। છ માંથી ચાર જગ ફૂટી ગયા। તો હવે જુઓ તો કેટલા જગ બાકી રહે? ચલો ગણીએ આપણે। તો એક અને બે, તો અહીંયા બરાબર એક અને બે, તો અહીંયા બે લખ્યા છે ને, તો છ ઓછા ચાર બરાબર બે, એટલે છ જગ હતા તેમાંથી ચાર જગ ફૂટી ગયા, એટલે કેટલા રહ્યા? બે। જો બાળકો, આ ચિત્રમાં જુઓ, આ તળાવના કિનારે આ કેટલા દેડકા દેખાય છે? ચાલો ગણીએ આપણે। તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ।
પાંચ લખ્યા છે ને અહિયાં, કેટલા ડેરકા છે? પાંચ. હવે આ ચિત્રમાં જુઓ તો કેટલા ડેરકા છે? હા, આ બે ડેરકા પાણીમાં કૂદી પડ્યા, એટલે બે ડેરકા ઓછા થઈ ગયા ને. જો એક અને બે, બે ડેરકા કૂદી પડ્યા ને, એટલે અહીંયા લખ્યું છે બે. હવે જુઓ તો કેટલા ડેરકા બાકી રહ્યા? તો એક, બે અને ત્રણ, એટલે અહીંયા બરાબર ત્રણ. અહીંયા લખ્યું છે ને, જો પાંચ ડેરકા હતા એટલે પાંચ ઓછા બે, બે ડેરકા કૂદી પડ્યા, બરાબર કેટલા વધ્યા? તો એક, બે, ત્રણ, એટલે અહીંયા કેટલા લખીશું આપણે? ત્રણ. એટલે પાંચ ઓછા બે બરાબર ત્રણ. જુઓ આ બીજું ઉદાહરણ આપણે જોઈએ કે આ ઝાડની ડાળી છે તેની ઉપર કેટલા પાન છે તે આપણે ગણીએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો અહીંયા નવ લખ્યા છે ને. હવે જુઓ આ બીજી ડાળી પર તો કેટલા પાન ખરી ગયા છે, ગણો જોઈએ. એક, બે, ત્રણ અને ચાર, ચાર પાન ખરી પડ્યા. તો અહીંયા લખ્યું છે ને, તો હવે કેટલા પાન બાકી હશે તે ગણીએ. જો નવ ઓછા ચાર, પછી કેટલા પાન બાકી રહીએ તે ગણીએ. તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, કેટલા પાન બાકી રહ્યા? પાંચ. તો આપણે અહીં પાંચ લખીશું. નવ પછી ઓછા ચાર બરાબર પાંચ. જુઓ અહીં પણ બાદબાકી કરવાની છે, પણ શું છે, આપણે રકમ જાતે લખવાની છે. જુઓ અહીંયા કેટલા ગ્લાસ છે તે ગણીએ. તો એક, બે અને ત્રણ, કેટલા ગ્લાસ છે? ત્રણ. તો આપણે અહીં ખાનામાં ત્રણ લખીશું. પછી અહીંયા આ ઓછાનું ચિહ્ન. હવે જુઓ તો બાજુમાં આ શું છે? બધા ગ્લાસ ફૂટી ગયા. તો કેટલા ગ્લાસ ફૂટ્યા તે ગણીએ. તો એક, બે અને ત્રણ, ત્રણ ગ્લાસ ફૂટી ગયા. હવે જુઓ તો કેટલા ગ્લાસ બચે, કહો જોઈએ, કોણ કહેશે? એક પણ ગ્લાસ નહીં બચે. કેવી રીતે? જુઓ ત્રણ ગ્લાસ તો હતા જ અને ત્રણે ત્રણ ફૂટી ગયા, તો શું વધે? કઈ નહીં. તો કઈ નહીં હોય તો શું લખાય? શૂન્ય. શું લખાય? શૂન્ય. જો આપણે બીજો દાખલો કરીએ. જો આ કેટલા જામફળ છે તે પહેલા આપણે ગણીશું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, કેટલા જામફળ થયા? સાત. એટલે અહીં સાત લખીશું. હવે અહીંયા બાદબાકીનું ચિહ્ન કરીશું. જુઓ હવે કેટલા જામફળ લઈ લીધા? તો અહીંયા ધ્યાનથી જોજો, એક, બે, ત્રણ અને ચાર, કેટલા જામફળ લઈ લીધા? ચાર. તો બાકી કેટલા વધ્યા તે ગણીએ. તો એક, બે અને ત્રણ. જુઓ બાકી અહીંયા અહીંયા છે ને બાકી, એક, બે અને ત્રણ, કેટલા વધ્યા? ત્રણ. તો અહીં ત્રણ લખીશું. સાત જામફળ હતા તેમાંથી ચાર લઈ લીધા, તો બરાબર કેટલા વધે? ત્રણ વધે. આપણે બીજો દાખલો જોઈએ. આ શાનું ચિત્ર છે? સફરજન. ચાલો તો હવે તમે કહો તો આમાં શું કરવાનું છે? સૌથી પહેલા આપણે ગણવાનું છે કેટલા સફરજન છે તે. ચાલો ગણીએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો હવે હું શું કરીશ, કહો જોઈએ.
શું કરવાનું છે? અહી છ લખવાના છે. હવે શું કરવાનું? ઓછાનું ચિહ્ન. હવે જુઓ આ કેટલા સફરજન લઈ લીધા તે ગણીએ. તો 1, 2, 3 અને 4 ચાર સફરજન લઈ લીધા. હવે બાકી કેટલા વધ્યા જુઓ તો 1 અને 2 એટલે બરાબર 2 સફરજન. તો અહીંયા ખાનામાં શું આવશે? 2 એટલે 6 - 4 = 2. જો બાળકો અહીં બીજો દાખલો જોઈએ. જો આ શું છે? દોરાની રીલ છે. તો કેટલી રીલ છે તે ગણીએ આપણે. અહીં જુઓ 1, 2 અને 3 રીલ છે. કેટલી રીલ છે? 3. તો અહીં શું લખીશું આપણે? 3. હવે એમાંથી 2 રીલ લઈ લીધી તો અહીંયા કેટલા આવે? 2. અહીં ઓછા. ચલો હવે મને કોણ કહેશે કે કેટલી રીલ બાકી વધે? હા હા તમે બોલો. હા 3 - 2 તો કેટલા વધે? 1. થઈ ગયો ને દાખલો. અને બાળકો બાદબાકીના દાખલા લઈ લો એ આપણે પ્રવૃત્તિ કરવાની મજા આવી ને. તો એવી જ પ્રવૃત્તિ આપણે કરતા રહેશું.